શીતલ મિસ્ત્રીના નિવેદનના વિરોધમાં કેટલાક નાગરિકોએ આજે ટ્યુબ અને દોરડા સાથે વિરોધ નોંધાવ્યો હવે શીતલ મિસ્ત્રીના વફાટ બાદ વિપક્ષ પણ હુમલાવર છે વડોદરા બનપામાં વિપક્ષના પૂર્વ નેતા અમીલ રાવતે શીતલ મિસ્ત્રી અને ભાજપને આડે હાથ લીધા બનપામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોય તો આ સ્થિતિ માટે ભાજપ જ જવાબદાર છે તો સીધો આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે વડોદરાના નાગરિકો હવે પાલિકાના ભરોસે ન રહે કર પરવા છતાં જો લોકોને હાલાકી સહન કરવાની છે નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે એમાંથી પંચોતેર હજાર ચોરસ મીટર નું તો નોટિફિકેશન બી બહાર પડ્યું એનો મતલબ આવનારા દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાક મેળવીને ડોક્ટર શીતલ મિસ્ત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ સેના માટે લો છો હવે ભારે આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીના સુર બદલાયા છે પોતે આપેલી સલાહ તે ભણે ડોક્ટર તરીકે આપી હતી નહીં કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એ પ્રકારનું નિવેદન આપ્યું અને પોતાના નિવેદન બદલ માફી માંગી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાંથી હજુ પણ અનેક લોકો એવા છે કે જે એ ટ્રોમામાંથી બહાર નથી આવ્યા તેવામાં ગઈકાલનું જે સ્થાયી સમિતિના અધ્યક્ષનું જે નિવેદન હતું તેને લઈને વિવાદ સર્જાયો છે આજે વહેલી સવારથી જે સામાજિક કાર્યકરો છે તેઓ દ્વારા ટ્યુબ અને દોરડું લઈને પાલિકાની કચેરી ખાતે વિરોધ પણ કરવામાં આવ્યો સ્થાયી સમિતિના અધ્યક્ષ આપણી સાથે હાજર છે તેમની સાથે વાત કરીશું શીતલભાઈ આ પ્રકારનું નિવેદન કરવાની જરૂરત કેમ પડી આપના સવાલમાં જવાબ છે કે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું છવ્વીસમી ઓગસ્ટ ઓગસ્ટ ઓગસ્ટે અને લોકોમાં ભયંકર આક્રોશ લોકોમાં અસંતોષની લાગણી અમે જોઈ છે તંત્રએ પોતાના સંસાધનનો મહત્તમ ઉપયોગ કરી અને બચાવ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી તંત્રની સો ટકા કેપેસિટીનો ઉપયોગ કરી અને પ્રમાણિકતાથી કરવાની પ્રમાણિક કોશિશ કરી છતાં ક્યાંક ને ક્યાંક નાગરિકોના ઘરમાં પાણી ભરાવાથી એમની ઘર વખરી નુકસાન થયું ફર્નિચરને નુકસાન થયું વ્હીકલો ડૂબી ગયા અને એમના મંતવ્ય અનુસાર ભારે નુકસાન થયું છે અને આક્રોશ વ્યક્ત કર્યો તંત્ર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો ચૂંટાયેલા પ્રતિનિધિ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો અને આ ખૂબ સ્વાભાવિક છે ટ્યુબ રાખવાથી કેવી રીતે કોન્ફિડન્સમાં વધારો થશે અને જો ટ્યુબ રાખશે તો આવનારા પૂરમાં તેઓને રાહત મળશે એવું લાગી રહ્યું છે મેં કીધું એમ કે ઘરમાં ઇન્ફ્લેટેબલ ટ્યુબ હોય તો તમને એટલું ખબર પડે કે અમે ડૂબી નહીં જઈએ જ્યાં સુધી તંત્રની સહાય નહીં પહોંચે ત્યાં સુધી અમે ડૂબવાના નથી ટ્યુબ હોવી અને ના હોવી બંનેના કોન્ફિડન્સ લેવલમાં ફરક હોય છે એક તબીબ તરીકે જવાબદાર તબીબ તરીકે માનવ જીવન બચાવવા માટે લોકોના કોન્ફિડન્સ લેવામાં વધારો થાય એ માટે આ સ્ટેટમેન્ટ મેં સ્ટેટમેન્ટ બીને એક નાનકડું સૂચન આપ્યું હતું એક મોટો ઇન્ટરવ્યૂ ચાલતો હતો એમાં પૂરની પરિસ્થિતિ કેમ ઉદભવી એના કારણોની ચર્ચા કરતાં કરતાં છેલ્લે મેં આ સ્ટેટમેન્ટ એક સૂચન આપ્યું કે નાગરિકો પણ નાનો મોટો સાથ સહકાર આપે તો આપણે આ પૂરની પરિસ્થિતિમાં ખરેખર રેઝિડેન્ટ સિટી તરીકે બહાર આવી શકીએ કદાચ ચેરમેન તરીકે લોકોને એવું લાગ્યું કે હું જવાબદારી છટકવા માંગુ છું જો નાગરિકોને સૂચન આપ્યું સૂચનનું પાલન થયું નાગરિકોને આ વસ્તુ રોંગ લાગી હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું અને હજુ સૂચનનું પાલન થયું નથી અને નાગરિકોને યોગ્ય લાગે પાલન ન કરવું જોઈએ અને કદાચ ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી પણ વ્યક્ત કરું છું જેવી રીતે ચેરમેન કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની આવી પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે અલગથી સૂચનો કરવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત અહીંયા આગળ એ છે કે વડોદરા શહેરમાં દર ત્રણથી થી પાંચ વર્ષની અંદર પૂરની પરિસ્થિતિ ઊભી